विद्यार्थी मित्रों, आजे आपणे भणवानु चालू करिए एनी पहला या कुंदेन्दु श्लोक सांभळीशुं, त्यार बाद भणवानु चालू करीशुं। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ 5 મનોભાર અને સ્વાસ્થ્ય આ પાઠનો છેલ્લો ટોપિક માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો, એમાં આપણે એની સમજૂતી મેળવવાની છે આજે। આ માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાં આપણે 4 ટોપિક વિશેની સમજૂતી મેળવી લીધેલી છે, બાકીના 4 ટોપિક છે એની સમજૂતી આપણે આજે મેળવીશું। આપણે છેલ્લે માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાં જીવનશૈલીમાં પરિવર્તન એના વિશેની સમજૂતી મેળવી હતી। એના પછી 5મું આવે છે શિથિલીકરણની પ્રયુક્તિઓ। આધુનિક જીવન જીવવાની જે પદ્ધતિ છે એના પરિણામે વ્યક્તિ સતત મનોભારમાં રહે છે। હવે વ્યક્તિ સતત મનોભારમાં રહે એટલે શું થાય, એના શરીરના સ્નાયુઓ, એના અંતઃસ્ત્રાવો એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે ઝરે છે રસસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવો, શારીરિક તંત્રો અને મનોવૈજ્ઞાનિક તંત્રો આ બધાને નુકસાન થાય છે। અને આ જે નુકસાન થાય છે એનાથી બચવા માટે વ્યક્તિએ શું કરવું જરૂરી છે, તો વ્યક્તિએ શિથિલીકરણની પ્રયુક્તિ શીખી લેવી જોઈએ। શિથિલીકરણ કોને કહેવાય, તો આપણા શરીરના જે કંઈ પણ અંગો છે એ બધા અંગોને ઢીલા કરવા, તો એને શિથિલીકરણ કહેવાય। શિથિલીકરણની શરૂઆત ક્યાંથી થઈ શકે, શ્વાસોચ્છ્વાસથી કરવાની હોય છે। વ્યક્તિએ પોતાના શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન આપી અને શરીરના એકોએક અંગો છે એને શિથિલ કરતા જવાના છે। શિથિલીકરણ માટે શવાસનની ભારતીય પદ્ધતિ અને પશ્ચિમના દેશમાં એક અમેરિકા જેવા દેશોમાં જે વિકસાવવામાં આવેલી પદ્ધતિ છે એનો પણ ઉપયોગ કરી શકાય છે। એના પરિણામે શરીરના સ્નાયુઓ, શારીરિક તંત્રો, વિચારો અને આપણું જે મન એ બધાને આરામ મળે છે, અને આવી રીતે વ્યક્તિ છે એને તાજગીનો અનુભવ થાય છે। મનના વિચારો, મનમાં જે વિચારો આવતા હોય એ ઓછા થતા જાય છે, એટલે મન શાંત થઈ જાય છે। તો આવી રીતે શિથિલીકરણની પ્રયુક્તિ છે એના પરિણામે આપણે આપણા મનને તાજગીમાં રાખી શકીએ છીએ અને મનોભારની ખરાબ અસર થતા અટકાવી શકીએ છીએ। એના પછી છે સકારાત્મક અભિગમ। સકારાત્મક અભિગમ એટલે હકારાત્મકતા। જે વ્યક્તિ હકારાત્મક અભિગમ ધરાવતી હોય, આશાવાદી હોય, એ વ્યક્તિ છે એ એના જીવનમાં જેટલી પણ પરિસ્થિતિ આવશે બધી પરિસ્થિતિને તે હકારાત્મક રીતે જોશે। મુશ્કેલી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ છતાં
એમાં એ સર્જનાત્મકતા નવું જ કંઈક ગોતી કાઢશે. દાખલા તરીકે અડધો પાણીનો ગ્લાસ ભરેલો હોય, બરાબર, અડધો ગ્લાસ ભરેલો છે એમ જે જોનાર હોય એ વ્યક્તિ હકારાત્મક અભિગમવાળી ગણાશે. જ્યારે નકારાત્મક વિચારસરણીવાળી વ્યક્તિ છે એને અડધો ગ્લાસ છે તે ખાલી લાગશે. આ જ પ્રમાણે તે જીવનની પરિસ્થિતિનું પણ મૂલ્યાંકન કરશે. એટલે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ હોય એ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ એ વ્યક્તિ છે તે હકારાત્મકતાને ગોતી કાઢશે અને નકારાત્મકતા છે એને દૂર રાખી શકશે. તો આવી રીતે વ્યક્તિ છે તે હકારાત્મકતાને સ્વીકારવાના કારણે તે પોતાના જીવનમાં વધારે હકારાત્મક વિચારો કરી શકે છે અને સાથે સાથે એ વ્યક્તિને આશાવાદી પણ બનાવે છે. સકારાત્મક અભિગમથી શું થશે? હકારાત્મક અભિગમથી તો વ્યક્તિ મનોભારમાંથી મુક્તિ અનુભવે છે, મનોભાર વગરનું જીવન જીવવાનું તે શીખે છે, તેનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે એમાં પણ સુધારો થાય છે. ડિપ્રેશન એટલે કે ટેન્શન, પછી હૃદયરોગ, લોહીનું ઊંચું દબાણ, આ બધા રોગમાં પણ એનું પ્રમાણ પણ ઘટે છે. રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને જીવનની અનુકૂળ પરિસ્થિતિ ન હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો એની સામે પણ સહેલાઈથી લડી શકે છે. હકારાત્મક અભિગમ માટે શું કરવું જરૂરી છે? તો વ્યક્તિએ પોતાના જે મૂળભૂત વિચારો છે એને તપાસતા રહેવું જોઈએ. આવી જે ચિંતાવાળી જે પરિસ્થિતિ છે, મનોભારવાળી પરિસ્થિતિ છે, એમાં પણ હસવાની ટેવ રાખવી જોઈએ, સ્વસ્થ જીવન પદ્ધતિ અપનાવવી જોઈએ અને આવી રીતે હકારાત્મકતા લાવવાના કારણે, હકારાત્મક અભિગમના કારણે વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થતો જોઈ શકાય છે. ત્યાર પછી આવે છે સંગીત. સંગીતને મનનો ખોરાક કીધો છો, એટલે કે સંગીતથી મગજના જે તરંગો છે એમાં ફેરફાર કરી શકાય છે. સંગીતના કારણે, સંગીતના પરિણામે મગજમાં જે ફેરફારો થયેલા છે, તરંગોમાં જે ફેરફારો થયેલા છે એ સંગીત બંધ થયા પછી પણ લાંબા સમય સુધી ચાલુ રહે છે. એના કારણે વ્યક્તિ છે એને લાંબા સમય સુધી મનોભારમાંથી મુક્તિ મળી શકે છે. એટલે કે લાંબા સમય સુધી વ્યક્તિનું મન છે તે મનોભારથી મુક્ત રહી શકે છે. શરીર અને મન ઉપર સંગીતની ઊંડી અસર થાય છે અને સંગીતથી એકાગ્રતામાં પણ વધારો થાય છે, વિચાર શક્તિ ઉત્તેજિત થાય છે. આવું જે હળવું સંગીત છે તે મનના તરંગો છે એને શાંત કરે છે. એ સિવાય સંગીતથી એ સંગીતની સ્વયં સંચાલિત ચેતાતંત્ર ઉપર ખૂબ સારી અસર થાય છે અને સંગીતના કારણે તણાવની એટલે કે મનોભારની સ્થિતિ કરતાં પણ અલગ ફેરફારો થાય છે, વિપરીત ફેરફારો એટલે કે અલગ ફેરફારો થાય છે અને એના કારણે ફાયદો પણ થાય છે. સંગીતના પરિણામે મનની હકારાત્મક વિચારસરણી વધે છે, એટલે કે આપણે જે આપણા મગજની અંદર જે નકારાત્મક નેગેટિવ વિચારો આવતા હોય એને બદલે આપણી હકારાત્મકતા વધે છે. વ્યક્તિને માનસિક શાંતિ મળે છે અને સ્થિરતાનો અનુભવ થાય છે, એટલે કે એની માનસિક શાંતિ મળે છે, વ્યક્તિનું મન સ્થિર બને છે, એનામાં સર્જનાત્મકતા વધે છે, વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો થાય છે અને આના કારણે અમુક પ્રકારના રોગો છે એટલે કે જેમ કે કેન્સર, ખિન્નતા, અનિંદ્રા, આ બધાની હકારાત્મક અસર થતી જોવા મળે છે.
એક આવું ઉદાહરણ પણ છે, એટલે કે કયા રોગનું ઉદાહરણ છે કહું તો તમને, કેન્સર. એક કેન્સરનો દર્દી હતો, અમેરિકાનું આ ઉદાહરણ છે, સાચી વાત છે, વાસ્તવિક હકીકત છે. એને કેન્સર એણે સંગીત ઉપચારથી મટાડ્યું છે. એટલે કે આ કેન્સર જેવા રોગો છે એ દવાથી એની અસર, દવા તો લેવી જ પડે છે, પણ સાથે સાથે આ સંગીત જેવો જે ઉપચાર છે એનો ઉપયોગ કરવાને કારણે વ્યક્તિ છે એ મનોભાર અનુભવતો નથી અને પરિણામે એની હકારાત્મક અસર આ રોગ ઉપર થાય છે. તો આવા કેટલાક રોગો એવા છે કે જેના ઉપર આની અસર થતી જોવા મળે છે સંગીતની. એના પછી આઠમું આવે છે સમયનું વ્યવસ્થાપન. દરેક વ્યક્તિને રોજ 24 કલાક મળે છે. હવે આ જેને સમય મળેલો છે એ સમયનો ઉપયોગ તે કેવી રીતે કરે છે તેના આધારે એનું માનસિક સ્વાસ્થ્ય નક્કી થાય. એટલે જો સમયનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થયેલું હોય, આયોજન થયેલું હોય, તો વ્યક્તિ છે એ મનોભાર અનુભવતો નથી. પણ જે વ્યક્તિ સમયનું વ્યવસ્થાપન કરી શકતી નથી એના રોજબરોજના કાર્યો, એટલે કે ખોરાક લેવો, આરામ કરવો, આ બધા માટે પણ યોગ્ય અને પૂરતો સમય આપી શકતી નથી. એ વ્યક્તિ સતત મનોભારમાં રહે છે અને એની નકારાત્મક અસર છે એ વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ઉપર થાય છે અને એના આંતરવૈયક્તિક સંબંધો પર પણ એની અસર થાય છે, એટલે કે એકથી બીજી વ્યક્તિ ઉપર થતી અસર. પણ જો જે વ્યક્તિ સમયનું વ્યવસ્થાપન યોગ્ય રીતે કરી શકે છે તે પોતાના બધા જ કામ સારી રીતે આરામથી કરી શકે છે, મનોરંજન મેળવી શકે છે, સામાજિક સંબંધો માટે પણ સમય આપી શકે છે, પરિણામે એનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય છે તે સારું રહે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે આ આઠમો પોઈન્ટ માનસિક સ્વાસ્થ્યને સુધારણા માટેના ઉપાયોનો અહીંયા પૂરો થાય છે, અહીંયા તમારો આ પાઠ પણ પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે, એટલા માટે ખાસ તમે બધા પાકો કરી લેશો અને પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, એટલે તમારા નોટ તમારા ચોપડાની અંદર આ જે પ્રશ્ન છે એ તમારે લખી લેવાનો રહેશે, એ હોમવર્ક રહેશે તમારે. અહીંયા આ પાઠે પૂરો થાય છે અને અહીંયા આપણે આ ટોપિક પણ પૂરો થાય છે. આપણે કાલથી નવું ચેપ્ટર નવું પ્રકરણ શરૂ કરીશું. થેન્ક યુ.